જામકંડોરણા માર્કેટ યાર્ડ ખાતે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ સહાય અર્પણ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તે માટે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમના ભાગરૂપે જામકંડોરણાના માર્કેટ યાર્ડ ખાતે પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી તથા સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ગરીબ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજના હેઠળ સિલાઈ મશીન, ગેસ, પશુપાલકોને ડેરીની કીટ, કડિયા ગામના ઓઝારની કીટ, રેકડી સહિતના અનેક ધંધાને લગતી કીટો, 7 લાખ રૂપિયાની કીટો અર્પણ કરવામાં આવી હતી અને ચેક પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી શ્રીના જણાવ્યા મુજબ આજના ગરીબ કલ્યાણ મેળામાં 1400 જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો છે અને 61 લાખ જેટલી રકમ આપવામાં આવી છે તેવો ઉલ્લેખ કર્યો હતો. આ ગરીબ મેળામાં સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે અને લોકોને યોજના વિશે માહિતી આપવામાં આવી રહી છે. આ પ્રસંગે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માખડિયા, સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી તેમજ જામકંડોરણા ઉપલેટા ધોરાજીના તાલુકા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ પહોંચ્યો રહ્યો છે, જેમને લઈને વચેટી આ પ્રથા નાબૂદ થવા પામી છે અને લાભાર્થીઓને સીધો જ લાભ મળી રહ્યો છે. લોકોએ જે ગર્વભેર જે કાલના પ્રકરણને જે સરાહના આપી છે, આજે 56 ઇંચની છાતીની સાચી હકીકત આજે લોકોને ધ્યાન ઉપર આવી ગઈ છે અને આવતા દિવસોમાં હું તો એમ કહું કે આખા ભારત દેશ સૌના આગળ રહેશે એવું આજને આ તબક્કે આપને કહેવા માંગીશ. આ યોજના ICDSના, ઊર્જા બચતના, સ્વીપના, સ્વચ્છતા અભિયાનના, સ્વાવલંબન દ્વારા એવા સ્ટોલ પણ રાખ્યા છે, તમામ લાભાર્થીને કીટ આપી છે. સંસદ સચિવશ્રી આ હીરાભાઈ સોલંકી, અહીંના લોકલાડીલા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી અને મોટી સંખ્યા. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.